દીપ પ્રાગટ્ય દ્વારા આ કાર્યક્રમ ખુલ્લો મુકાયો છે કે સવાર ઉગ્યાનો વખત છે, લો તમે દીવો કરો. સવાર ઉગ્યાનો વખત છે, લો તમે દીવો કરો, ને રાહ જોતું આ જગત છે, લો તમે દીવો કરો. ને વાયરા સામે કશું પેટાવવું ફાવે નહીં, આપના માટે રમત છે, લો દીવો કરો. આ દીપ પ્રાગટ્યને એક વખત જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. અને આગળના દોરમાં આપણે મંચસ્થ મહાનુભાવનું સન્માન કરવાનો ઉપક્રમ છે, ત્યારે સૌથી પહેલાં જેમનું આપણે સન્માન કરવું છે કે જેમના જીવનનો ગણિતનો જે અર્ક છે એ આપણને આજે પુસ્તક સ્વરૂપે પ્રાપ્ત થઈ રહ્યો છે. ગુરુવર્ય શ્રી એચ.એલ. પટેલ સાહેબના સન્માન માટે હું વિનંતી કરું આદરણીય શ્રી દિલીપભાઈ સાહેબને અને વિજય બાપુને. પટેલ સાહેબનું સન્માન કરવા માટે દિલીપભાઈ અને વિજય બાપુને વિનંતી છે. આજના કાર્યક્રમના અધ્યક્ષ એવા દિલીપભાઈ અને આજના કાર્યક્રમના ઉદ્ઘાટક વિજય બાપુ એ બંનેના ગુરુ છે એવા આદરણીય શ્રી એચ.એલ. પટેલ સાહેબનું સન્માન મોમેન્ટો પુષ્પગુચ્છ અને શાલથી થવા જઈ રહ્યું છે. એક વખત જોરદાર તાળીથી આ સન્માનને આવકારીએ. ત્યારબાદ આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબના સન્માન માટે હું મયુરભાઈ, નિલેશભાઈ અને પ્રહલાદભાઈને વિનંતી કરું કે તેઓ આજના કાર્યક્રમના અધ્યક્ષ એવા દિલીપભાઈનું સન્માન કરી આભારી કરશે. મયુરભાઈ, નિલેશભાઈ અને પ્રહલાદભાઈને વિનંતી કે હવે આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ સંઘાણીનું સન્માન કરી આભારી કરશે. મોમેન્ટો પુષ્પગુચ્છ અને શાલ દ્વારા ત્યારબાદ સતના આધાર સમી જગ્યા એટલે સતાધારના મહંત વંદનીય શ્રી વિજય બાપુનું સન્માન કરવા માટે મયુરભાઈ, નિલેશભાઈ અને પ્રહલાદભાઈને વિનંતી છે કે શ્રી વિજય બાપુનું સન્માન કરવા માટે મયુરભાઈને વિનંતી છે. ત્યારબાદ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાનું સન્માન કરવા માટે મયુરભાઈ, નિલેશભાઈ અને પ્રહલાદભાઈને વિનંતી છે. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આપણા સૌનું યુવા ગૌરવ એવા આદરણીય શ્રી કૌશિકભાઈ વેકરિયાનું સન્માન થવા જઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીથી આ સન્માનને આવકારીએ. આજે આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત છે પારૂલ યુનિવર્સિટી વડોદરામાંથી ડૉક્ટર દેવાંશુભાઈ પટેલ, એમનું સન્માન કરવા માટે મયુરભાઈ, નિલેશભાઈને વિનંતી છે. પારૂલ યુનિવર્સિટી વડોદરામાંથી આવેલા ડૉક્ટર દેવાંશુભાઈ પટેલનું સન્માન કરી આભારી કરશે. મોમેન્ટો પુષ્પગુચ્છ અને શાલથી એમનું સન્માન થવા જઈ રહ્યું છે. આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી હિરેનભાઈ હિરપરા, પ્રદેશ મહામંત્રી શ્રી ગુજરાત ભાજપ કિસાન મોરચો, એમના સન્માન માટે હું વિનંતી કરું. મયુરભાઈ એ વિનંતી છે, એમનું સન્માન કરી આભારી કરશે. અમરેલી જિલ્લામાં જેમણે શ્વેત ક્રાંતિનો મહિમા વધાર્યો છે એવા અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયાનું સન્માન કરવા માટે હું વિનંતી કરું ગૌતમભાઈ ગજેરાને કે તેઓ અશ્વિનભાઈ સાવલિયાનું સન્માન કરી આભારી કરશે. અશ્વિનભાઈ સાવલિયાનું મોમેન્ટો પુષ્પગુચ્છ અને શાલ આપી સન્માન કરશે.
ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી મુકેશભાઈ સંઘાણી, પ્રમુખ શ્રી સારહી યુથ ક્લબ ઓફ અમરેલી અને અમર ડેરીના વાઇસ ચેરમેન. એમનું સન્માન કરવા માટે કેતનભાઈ સભાયાને વિનંતી કરું કે એમનું સન્માન કરી આભારી કરશે. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત છે નગરપાલિકા અમરેલીના પ્રમુખ શ્રી બિપિનભાઈ લીંબાણી, પ્રહલાદભાઈને વિનંતી એમનું સન્માન કરી આભારી કરશે. શ્રી બિપિનભાઈ લીંબાણી, પ્રમુખ શ્રી નગરપાલિકા અમરેલી. ટ્રસ્ટી શ્રી ખોડલધામ કાગવડના ટ્રસ્ટી શ્રી વસંતભાઈ મૌલિયાના સન્માન માટે હું હિરેનભાઈ સુતરિયાને વિનંતી કરું કે વસંતભાઈ મૌલિયાનું સન્માન કરી આભારી કરશે. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત છે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અમરેલી, મનોહરસિંહ ગોયલ સાહેબનું સન્માન કરવા માટે પ્રહલાદભાઈને વિનંતી કરું કે તેઓ શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અમરેલીનું સન્માન કરી આભારી કરશે. આપણી વચ્ચે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જીએમ સોલંકી સાહેબ ઉપસ્થિત છે. એમનું સન્માન કરવા માટે મયુરભાઈને વિનંતી કરું કે જીએમ સોલંકી સાહેબનું સન્માન કરી આભારી કરશે. આપણી વચ્ચે આજે ખાસ ઉપસ્થિત છે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વિક્રમસિંહ પરમાર સાહેબ. એમનું સન્માન કરવા માટે હું મયુરભાઈ ગજેરાને વિનંતી કરું કે વિક્રમસિંહ પરમાર સાહેબનું સન્માન કરી આભારી કરશે. સમગ્ર જિલ્લામાં સાંસદ સાંસ્કૃતિક મહોત્સવના માધ્યમથી જેમણે ખૂબ સરસ કામગીરી અત્યારે કરી છે અને આગામી સોમવારના રોજ જિલ્લા કક્ષાની સાંસદ સંસ્કૃતિ સ્પર્ધાઓ જેમના માર્ગદર્શનમાં ચાલી રહી છે. ત્યારબાદ સમાજ કલ્યાણ અધિકારી અમરેલી શ્રી એલ મહેતા સાહેબ અહીંયા ઉપસ્થિત છે. એમનું સન્માન કરવા માટે હું પ્રહલાદભાઈને વિનંતી કરું કે તેઓ એમનું સન્માન કરી આભારી કરશે. આપણી વચ્ચે પ્રમુખ શ્રી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડૉક્ટર કાનાબાર સાહેબ ઉપસ્થિત છે. એમના સન્માન માટે મયુરભાઈને વિનંતી છે કે કાનાબાર સાહેબનું સન્માન કરી આભારી કરશે. મયુરભાઈ મને યાદ કરાવે છે કે આદરણીય એચ એલ પટેલ સાહેબના એવા વિદ્યાર્થી છે કાનાબાર સાહેબ કે જેમણે ગણિતમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા હતા, એ પરંપરા એચ એલ પટેલ સાહેબની આ વિદ્યાર્થી પરંપરા. આપણી વચ્ચે નિવૃત્ત શિક્ષણ સચિવ ડૉક્ટર વીબી ભેંસદડિયા સાહેબ ઉપસ્થિત છે. એમના સન્માન માટે નિલેશભાઈને વિનંતી કરું કે ભેંસદડિયા સાહેબનું સન્માન કરી આભારી કરશે. પટેલ સાહેબના પ્રીતિપાત્ર વિદ્યાર્થીઓની યાદી ખૂબ લાંબી છે, એમાંના એક ભેંસદડિયા સાહેબ છે. એક વખત જોરદાર તાળીથી એમને આપણે આવકારીએ. આપણી વચ્ચે શિક્ષણવિદ શ્રી આર એલ કાચા સાહેબ ઉપસ્થિત છે. પ્રહલાદભાઈને વિનંતી, એમનું સન્માન કરી આભારી કરશે. આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત છે હમણાં બગસરાની સાયન્સ કોલેજમાં જે નવનિયુક્ત અધ્યાપક અને પણ ગણિત વિષયના ડૉક્ટર ગોપાલભાઈ રાઠોડ, ગણિતમાં જેમણે પીએચડી કર્યું છે અને સરકારી કોલેજ બગસરામાં નિયુક્તિ મેળવી છે, એમનું સન્માન માટે મયુરભાઈને હું વિનંતી કરું કે તેઓ ગોપાલભાઈ રાઠોડનું સન્માન કરી આભારી કરશે. શ્રી મનસુખભાઈ સુખડી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ધોરાજીયા સાહેબને વિનંતી કરું, વિપુલભાઈ ધોરાજીયાને, કે તેઓ મનસુખભાઈ સુખડિયાનું સન્માન કરી આભારી કરશે. મયુરભાઈએ મનસુખભાઈ પાસેથી માધ્યમિકનું શિક્ષણ મેળવ્યું છે, એટલે આમ ગુરુ શિક્ષણનું આ સ્નેહ મિલન સમારંભ હોય એ પ્રકારની આપણી સૌની ભાવ ભૂમિકા. આપણી વચ્ચે ઉપસ્થિત છે બાબુભાઈ ધામત. મોંગીબા મહિલા આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર બી આર ચુડાસમા સાહેબનું સન્માન કરવા માટે હું ચંદુભાઈ ધાનાણીને વિનંતી કરું કે તેઓ ચુડાસમા સાહેબનું સન્માન કરી આભારી કરશે. શહેર ભાજપ પ્રમુખ અમરેલી શ્રી ભાવેશભાઈ સોઢા ઉપસ્થિત છે. એમનું સન્માન કરવા માટે હું ધોરાજીયા સાહેબને વિનંતી કરું કે તેમનું સન્માન કરી આભારી કરશે.
કોટક લો કોલેજના પ્રિન્સિપાલ પ્રિન્સિપાલ ડૉક્ટર જ્યોત્સનાબેન ભગતના સન્માન માટે હું વિનંતી કરું ગીતાબેન અને વીણાબેનને બંને